હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. વડાપાઉં ખાવાનું મન થાય છે, પણ મહેનત બહુ જ કરવી પડે છે. વડા વાળવા, એને તળવા, એની ઝંઝટથી જ વડાપાઉં બનાવવાનો વિચાર આપણે કેન્સલ કરી દઈએ છીએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઓછી મહેનતથી, વડા વાળ્યા વગર અને તળવાની ઝંઝટ વગર એકદમ નવા વડાપાઉં બનાવવાની રેસીપી. તો રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોઉં તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સાથે બાજુમાં બેલ આઇકન આવશે એ જરૂર પ્રેસ કરજો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. વડાપાઉં બનાવવા માટે આપણે પહેલાં વડા માટેનો એકદમ ટેસ્ટી મસાલો બનાવીશું. તો તેના માટે અહીંયા મેં 5 નંગ બટેટાને બાફી લીધા છે. બાફીને આપણે એને ઠંડા કરી લેવાના છે. ત્યારબાદ હવે આપણે એને ખમણી વડે આ રીતે ખમણી લઈશું. જો તમારે ખમણવા ના હોય તો તમે એને જે મેશર આવે છે એ મેશરથી મેશ પણ કરી શકો છો. અહીંયા મેં બટેટા ખમણી લીધા છે. હવે આપણે 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. ત્યારબાદ આપણે 2-3 ચમચી જેટલી ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું. તો તેના માટે વઘારી અને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એમાં 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે 1/2 ચમચી રાઈ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. રાઈ ફૂટી જાય ત્યારબાદ હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો અહીંયા હું 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરું છું. તમે જેટલું તીખું ખાતા હો એના બેઝ ઉપર તમે વધુ ઓછું કરી શકો છો. 1/4 ટીસ્પૂન આપણે હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો ગેસની ફ્લેમ લો રાખીને મસાલાને એકદમ સરસ સાતળી લેવાનો છે. મસાલો સરસ સતરાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરશું અને મસાલો આપણો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ તૈયાર મસાલાને, જે આપણો બટેટાનો મસાલો હતો, એમાં આપણે ઉમેરી દઈશું. અને જે વઘાર્યું છે એમાં થોડું તેલ છે, તો આપણે થોડો બટેટા લઈ એમાં પણ આપણે જે તેલ છે એને આ રીતે સાફ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે 1/2 ચમચીથી પણ ઓછી થોડી ખાંડ ઉમેરીશું અને લીંબુ નીચવશું. તો 1/2 જેટલું લીંબુ મેં નીચવ્યું છે. તમારો ખાટો મીઠો ટેસ્ટ તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ અને લીંબુની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો. ત્યારબાદ હવે આપણે ચમચાના હેલ્પથી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરશું. ધ્યાનમાં રાખવાનું, આપણે મિક્સ કરવા માટે ચમચાનો જ યુઝ કરશું. હાથની ગરમીથી જે મસાલો છે એ ચીકણો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ બટેટાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે સાઈડમાં રાખીશું. ત્યારબાદ અહીંયા આપણે બીજા બાઉલમાં 1/2 કપ જેટલું બેસન લીધું છે. તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરશું. ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરી થોડું ઘાટું બેટર બનાવીને તૈયાર કરવાનું છે. અહીંયા બેટર બહુ ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર એકદમ સરસ થોડું ઘાટું હોવું જોઈએ. વિસ્કરથી આપણે 1-2 મિનિટ સુધી આ રીતે ફેટી અને બેટરને તૈયાર કરવાનું છે. તો બેટરની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં. આ ટાઈપની ઘાટી હોવી જોઈએ. બેટર ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે વડાને તળવાના નથી. તો હવે આપણે બેટર તૈયાર છે, સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ અહીંયા મેં પાઉ લીધા છે. તો આપણે જે પાઉંભાજી માટે પાઉ યુઝ કરીએ છીએ એ જ અહીંયા મેં લીધા છે. તો આ ટાઈપના પાઉં લેવાના છે અને એ પાઉંને મેં આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી લીધા છે. તો આપણે 1 પાઉંમાંથી 2 વડાપાઉં બનાવીશું. તો ઓછા પાઉંમાં પણ તમારા ઘણા બધા વડાપાઉં બનશે અને બધા જ પેટ ભરીને ખાઈ શકશે એટલા ટેસ્ટી બનશે. તો હવે આપણે પાઉંને શેકવાના છે. તો તવાને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં આપણે 1 ચમચી તેલ ઉમેરી તેલને સારી રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે પાઉ છે એની ઊંધી સાઈડ જે છે, વચ્ચેનો જે સોફ્ટ ભાગ આવે એ નીચે રાખવાનો છે અને આપણે એને આ સારી રીતે શેકી લેવાનું છે. આપણે ઉપરથી પાઉં શેકવાના નથી, એનું રીઝન તમને આગળ જણાવીશ. તો બધા જ પાઉંને આપણે આ રીતે ફેરવતા જઈ એકદમ સારી રીતે શેકી લેવાના છે. તો ક્રિસ્પી વડાપાઉં એકદમ સરસ બનશે. તો અહીંયા બધા જ પાઉં આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો ઉપરની સાઈડ આપણે શેકી નથી તો એને આપણે નીચે રાખીશું. તો બીજી બાજુ આપણો મસાલો બનીને તૈયાર છે, આપણા બેટર બનીને પણ તૈયાર થઈ ગયું છે અને સાથે આપણા પાઉં પણ શેકાઈ ગયા છે. તો ચાલો હવે આપણે વડાપાઉં બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે 1 પાઉં લઈશું. ત્યારબાદ આપણે મસાલો જે બનાવ્યો છે બટેટાનો એને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને ચમચી ભરી આપણે પાઉં ઉપર આ રીતે સ્પ્રેડ કરીશું. તો તમને જેટલો પણ મસાલો ફાવતો હોય તમે એ પ્રમાણે મસાલો વધુ ઓછો સ્પ્રેડ કરી શકો છો. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલો મસાલો ઉપર લગાવ્યો છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મસાલો લગાવાઈ ગયો છે. હવે આપણું બેટર પણ તૈયાર હતું. બેટરમાં આપણે બિલકુલ પણ સાજીના ફૂલ કે બેકિંગ સોડા ઉમેરવાની જરૂર નથી. હવે આપણે 1 ચમચી બેટર લઈ આ રીતે ઉપર સ્પ્રેડ કરીશું. તો ઇવનલી બધી જ જગ્યાએ આપણે એકદમ સારી રીતે બેટર વડે કોટ કરી લેવાનું છે. તો આ રીતે વડાપાઉં બનાવશો ને તો તમારી એકદમ ઓછી મહેનતમાં ઝટપટ વડાપાઉં બનીને તૈયાર થઈ જશે અને એ પણ
ઓછા પાઉમાં વધુ વડાપાઉં બનશે અને સાથે હેલ્ધી ટેસ્ટી એવા વડાપાઉં બનશે. એકવાર બનાવશો ને તો આ રીતે જ બનાવવાનું મન થશે. હવે આપણે તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એક ચમચી તેલ ઉમેરીશું અને જે બેટરવાળી સાઈડ છે એ નીચે રાખી આપણે એને શેકી લેવાનું છે. ઉપરથી પણ આપણે થોડું તેલ લગાવી દઈશું અને બે બાજુથી આપણે વડાપાઉંને એકદમ સારી રીતે શેકી લેવાના છે. તમે જોઈ શકો છો કે એક બાજુ સરસ શેકાઈ ગઈ છે, તો બીજી બાજુ આ રીતે સાઈડને ચેન્જ કરતાં કરતાં આપણે બે બાજુ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને સાથે સાઈડ જે છે એને પણ આપણે આ રીતે ઊભી કરી ચારે સાઈડથી આપણે પાઉંને શેકી લઈશું, જેથી કાચું બેટર બિલકુલ નહીં લાગે. તો આપણું વડાપાઉં એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે. તમે જોયું ને, એક જ ચમચી તેલમાં આપણું વડાપાઉં બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ ઓછી મહેનતમાં, વડા વાળ્યાની ઝંઝટ વગર અને તળવાની ઝંઝટ વગર. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. હવે આપણે તૈયાર વડાપાઉંને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર વડાપાઉંને આપણે પ્લેટમાં મૂકી ઉપરથી આપણે કેચઅપ, ટોમેટો કેચઅપ વડે ગાર્નિશ કરીશું અને લીલી ચટણી જે આવે એના વડે ગાર્નિશ કરીશું. તમારી પાસે જો સૂકી લસણની લાલ ચટણી હોય વડાપાઉં માટેની તો તમે એનો યુઝ પણ કરી શકો છો. જો ના હોય તો તમે આ રીતે કેચઅપ અને ગ્રીન ચટણી વડે પણ વડાપાઉંને સર્વ કરી શકો છો. ઉપરથી થોડી સેવ અને ધાણા ભજી વડે ગાર્નિશ કરીશું. તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ હેલ્ધી, ઓછી મહેનતથી બનેલા વડાપાઉં બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવા બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.